પુરાણો પ્રમાણે લગભગ 5000 વર્ષ પહેલા જ્યારે ભગવાન શ્રી કૃષ્ણએ દ્વારકા નગરી વસાવી હતી ત્યારે જે સ્થાને તેમનો મહેલ એટલે હરિગૃહ હતો ત્યાં જ દ્વારકાધીશ મંદિરનું નિર્માણ થયું. મંદિરના ગર્ભગૃહમાં ભગવાન શ્રી કૃષ્ણની શ્યામવર્ણની ચતુર્ભુજ પ્રતિમા છે જે ચાંદીના સિંહાસન ઉપર વિરાજમાન છે. તેઓએ પોતાના હાથમાં શંખ, ચક્ર, ગદા અને કમળ ધારણ કરેલા છે. પુરાતત્વીય શોધમાં સામે આવ્યું છે કે આ મંદિર લગભગ 2000 થી 2200 વર્ષ જૂનું છે. એવું માનવામાં આવે છે કે લગભગ 2500 વર્ષ પહેલાં દ્વારકાધીશ મંદિરનું નિર્માણ ભગવાન શ્રી કૃષ્ણના પૌત્ર વજ્રનાભે કરાવ્યું હતું. ત્યારબાદ આ મંદિરનું સમારકામ અને તેનો વિસ્તાર કરવામાં આવ્યો. ગુજરાતનું દ્વારકાધીશ મંદિર પ્રસિદ્ધ ધાર્મિક સ્થળ માનવામાં આવે છે. તે આદિ શંકરાચાર્ય દ્વારા સ્થાપિત દેશના 4 ધામમાંથી એક છે. અહીં ભગવાન શ્રી કૃષ્ણની પૂજા દ્વારકાધીશના રૂપમાં થાય છે. તેનો અર્થ દ્વારકાના રાજા છે. દ્વાપર યુગમાં આ સ્થાન ભગવાન કૃષ્ણની રાજધાની હતું. આ મંદિરની ઇમારત 5 માળની છે. આ મંદિરમાં ધ્વજા પૂજનનું વિશેષ મહત્વ છે. મંદિરના વર્તમાન સ્વરૂપને 16મી સદી આસપાસનો ઉલ્લેખવામાં આવે છે. તેને જાગૃત મંદિરના નામથી પણ ઓળખવામાં આવે છે. આ મંદિરની દિશા, જગ્યા અને બનાવટ વાસ્તુશાસ્ત્રના ખૂબ જ સારા ઉદાહરણમાંથી એક છે. આ મંદિરની ખાસ વાત એ છે કે મંદિરના શિખર ઉપર રહેલી ધ્વજા હંમેશા પશ્ચિમથી પૂર્વ તરફ લહેરાય છે. આ મંદિર 72 સ્તંભ ઉપર બનેલું છે અને તેના શિખરની ઊંચાઈ 235 મીટર છે. 5 માળના આ મંદિરના શિખર ઉપર લહેરાતી ધર્મધ્વજાને જોઈને દૂરથી જ શ્રી કૃષ્ણના ભક્ત તેમની સામે પોતાનું મસ્તક નમાવે છે. આ ધ્વજા લગભગ 84 ફૂટ લાંબી છે જેમાં વિવિધ પ્રકારના રંગ છે. મંદિરની ઉપર રહેલી ધ્વજા ઉપર સૂર્ય અને ચંદ્રનું પ્રતીક ચિહ્ન બનેલું છે. સૂર્ય ચંદ્ર શ્રી કૃષ્ણના પ્રતીક માનવામાં આવે છે એટલે તેમના મંદિરના શિખર ઉપર સૂર્ય ચંદ્રના ચિહ્નવાળો ધ્વજ લહેરાય છે. દ્વારકાધીશ મંદિર ઉપર લહેરાતી ધ્વજાને દિવસમાં 3 વાર સવારે, બપોરે અને સાંજે બદલવામાં આવે છે. મંદિર ઉપર ધ્વજા ચડાવવા અને ઉતારવાનો અધિકાર અબોટી બ્રાહ્મણોને પ્રાપ્ત છે. તમે અમારા આ વિડીયોને જો યુટ્યુબ પર જોઈ રહ્યા હોવ તો તરત જ અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને નવા વિડીયોના અપડેશન માટે બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં. જો તમે અમારો આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા હોવ તો અમારા ફેસબુક પેજને જરૂર લાઇક કરો. વધુ અપડેટ માટે લોકસત્તાની વેબસાઇટને વિઝિટ કરવાનું ભૂલશો નહીં.